फ्रेंड्स, स्टैंडर्ड फिफ्थ, सब्जेक्ट इंग्लिश, एक्टिविटी 6B, फ्रॉम यूनिट नंबर 5, हेल्पिंग हैंड्स। स्टूडेंट्स, तमे पेज नंबर 88 सुधी एक्टिविटी 6B आगळना वीडियो में व्यवस्थित रीते समझ्या हशो। आजे आपणे पेज नंबर 89 परथी स्टार्ट करीशुं। स्टूडेंट्स, तमने आ पेज पर तमारी टेक्स्टबुक में जे ब्लेंक्स आपेली छे ते तमे तमारी स्क्रीन परना पेज में आंसर साथे जोई शको छो। ओके, एंड तमारे तमारी टेक्स्टबुक में आ ब्लेंक्स ने फिलअप पण करवानी छे। ध बुक सेड, सॉरी डियर, आई एम नॉट फ्रॉम ध लाइब्रेरी। एटले के बुक कहे छे के सॉरी डियर, હું લાઇબ્રેરીમાંથી નથી। યુ એટલે કે તમે। હિન્ટ, શું કોઈ હિન્ટ આપી શકો છો? ધ બુક સેડ, વેલ, આઈ એમ અ નોટબુક। એટલે બુક આન્સર આપે છે કે સારું, હું એક નોટબુક છું। યુ, એન ઇંગ્લિશ નોટબુક, શું ઇંગ્લિશની નોટબુક છો? ધ બુક સેડ, નો નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક। એટલે કે હું તમારી ઇંગ્લિશની નોટબુક નથી। યુ એટલે કે તમે। અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી એટલે કે શું? રેફરન્સ નોટ કે ડાયરી છો? ધ બુક સેડ, નોટ અગેઇન, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી। બુક કહે છે કે ફરી વખત નહીં, હું ન તો રેફરન્સ બુક છું કે ન તો ડાયરી। બુક કહે છે કે આઈ હેવ ઓનલી 12 પેજીસ, મારામાં ફક્ત 12 પેજ છે। યુ એટલે કે તમે। હવે આપણને તો એવું જ થશે ને કે 12 પેજીસ હોય તો એ કદાચ કેલેન્ડર હશે, એટલે કે યુ, અ કેલેન્ડર? ધ બુક સેડ, ઓ ડિયર, યુ આર રોંગ। બુક કહે છે કે ઓ ડિયર, તમે ખોટા છો। વન્સ અગેન, યુ એટલે કે તમે। અ એટલાસ, શું તમે એટલાસ છો? ધ બુક સેડ, ધેર ઇઝ નો મેપ ઇન મી, એટલે કે મારામાં મેપ, નકશાઓ નથી। લાસ્ટમાં બુક આન્સર આપે છે કે આઈ એમ એન અકાઉન્ટ બુક, એટલે કે હું અકાઉન્ટ બુક છું। ઓકે સ્ટુડન્ટ્સ, અહીં આપણી એક્ટિવિટી 6B છે એ કમ્પ્લીટ થાય છે, અને આ એક્ટિવિટીમાં આપણે ઘણી બધી બુક્સના નેમ્સ જોયા। હવે જુઓ, એક્ટિવિટી 6C તમને અહીં હેડિંગ આપેલું છે કે જોડીમાં કામ કરો, પેરવર્ક કરવાનું છે, અને આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે તે અહીં લખવાનો છે। તો હવે આપણને ખબર છે, કેમ કે એક્ટિવિટી 6A માં જે પેરેગ્રાફ આપેલો છે એ આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે સાંભળ્યો પણ છે અને સાથે જ તમે વાંચ્યો પણ હશે। એન્ડ સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 6A ના પેરેગ્રાફ પરથી જ આપણે એક્ટિવિટી 6B કમ્પ્લીટ કરી છે, અને એક્ટિવિટી 6C માં પણ તમારે એ પેરેગ્રાફને ધ્યાનમાં લઈને વર્ક કરવાનું રહેશે। તો જુઓ, તમને અહીં કેટલા પ્રકારની બુક્સ આવે છે તેના નેમ નોટ ડાઉન કરવાનું કહ્યું છે। તો જુઓ, ફર્સ્ટ ટેક્સ્ટ બુક, સેકન્ડ એક્સરસાઇઝ બુક, થર્ડ વર્ક બુક, ફોર્થ પાસબુક, ફિફ્થ સ્ટોરી બુક, સિક્સ્થ પિક્ચર બુક, એન્ડ સેવન્થ તમારી ઇંગ્લિશ નોટબુક। સ્ટુડન્ટ્સ, તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આ નેમ્સ નોટ ડાઉન કરવાના છે। ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી 6D જોઈએ, જેમાં તમારે જૂથમાં કામ કરવાનું છે અને એ સાથે યોગ્ય રીતે બીને જોડવાનો છે। એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલો છે। તો
तो सौ प्रथम आपणे जोईए एन एक्सरसाइज बुक, तो एनो उपयोग कोण करशे? स्टूडेंट। तो एक्सरसाइज बुक ने स्टूडेंट साथे जॉइन करवानुं छे। सेकेंड छे एन एटलास। स्टूडेंट्स आपणने खबर छे કે એટલાસમાં મેપ્સ આપેલા હોય છે એન્ડ અલગ અલગ કન્ટ્રીઝ, સ્ટેટ વગેરે જેવી ઇન્ફોર્મેશન પણ આપેલી હોય છે. તો હવે એટલાસનો યુઝ અ સ્ટુડન્ટ, અ જિયોગ્રાફી ટીચર એન્ડ અ ટ્રાવેલર, એટલે કે એન એટલાસ છે જે સેકન્ડ, એને તમારે બીના ફર્સ્ટ સાથે જોઈન કરવાનું છે. થર્ડ એન અકાઉન્ટ બુક. તો અકાઉન્ટ બુકનો ઉપયોગ અ બેંક કસ્ટમર, એટલે કે બેંકના જે કસ્ટમર હશે તે કરે છે. એટલે કે એનું થર્ડ છે તેને બીના ફિફ્થ સાથે જોઈન કરવાનું છે. નેક્સ્ટ અ પાસબુક. એ તો આપણને બધાને ખબર છે કે પાસબુકનો યુઝ કોણ કરે છે. જુઓ બીનું ફોર્થ, અન અકાઉન્ટન્ટ, અ શોપકીપર એન્ડ અ બિઝનેસમેન, એટલે કે જે અકાઉન્ટન્ટ હશે તે તેનો યુઝ કરે છે, શોપકીપર એટલે કે દુકાનદાર, એન્ડ બિઝનેસમેન એટલે કે ઉદ્યોગપતિ અથવા તો વ્યાપારી. નેક્સ્ટ અ ટેક્સ્ટ બુક. તો હવે એ તો આપણને બધાને ખબર છે કે ટેક્સ્ટ બુકનો યુઝ કોણ કરે છે. જુઓ બીનું સેકન્ડ, અ ટીચર એન્ડ અ સ્ટુડન્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, તમારે આ જોઈન વ્યવસ્થિત રીતે કરવાના છે અને સાથે જ સમજવાનું છે. નેક્સ્ટ એક્ટિવિટી 6E. ફકરાને આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા, અને ખોટા વાક્યો હોય તો તે સુધારીને ફરીથી લખવાના છે. સ્ટુડન્ટ્સ આપણને એક્ટિવિટી 6A માં જે પેરેગ્રાફ આપેલો છે તેના પરથી આ સેન્ટેન્સ સાચા છે કે ખોટા તે કહેવાનું છે. સાચા હોય તો યસ, એન્ડ ખોટા હોય તો ફરીથી સુધારીને લખવાનું છે. આવો જોઈએ. ફર્સ્ટ, અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક, એટલે કે પાસબુક છે એ બેંકમાં ઉપયોગી છે. ઇઝ ઇટ રાઇટ? યસ, એટલે કે તે સાચું છે. સેકન્ડ, ધેર આર વર્ક બુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, ઇટ ઇઝ રોંગ. વાય? બીકોઝ ધેર આર વર્ક બુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ કબોર્ડ. સ્ટુડન્ટ્સ તમારે સેકન્ડમાં લખવાનું થશે કે નો, ધેર આર વર્ક બુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ કબોર્ડ, એટલે કે વર્ક બુક અને એક્સરસાઇઝ બુક કબાટમાં છે. થર્ડ, ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન, એટલે કે રેફરન્સ બુક હોય તે નાની અને પાતળી હોય છે. ઇઝ ઇટ રાઇટ? નો, ધ રેફરન્સ બુક્સ આર સો થીક એન્ડ બિગ, એટલે કે રેફરન્સ બુક બહુ જાડી અને મોટી હોય છે. ફોર્થ, એન એટલાસ હેઝ મેપ્સ, એટલે કે એટલાસમાં મેપ, નકશાઓ હોય છે. ઇઝ ઇટ રાઇટ? યસ, એન એટલાસ હેઝ મેપ. ફિફ્થ, વી કેન રીડ, રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ અન અકાઉન્ટ બુક. ઇઝ ઇટ રાઇટ? યસ, એબ્સોલ્યુટલી રાઇટ. વી કેન રીડ, રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન અકાઉન્ટ બુક, એટલે કે આપણે અકાઉન્ટ બુકમાં વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ એન્ડ ગણતરી પણ કરી શકીએ છીએ. સ્ટુડન્ટ
नेक्स्ट तमने एक्टिविटी 7 ए आपेली छे जे तमे तमारी स्क्रीन पर जोई शको छो। ते आपणे ज़ूम मीटिंग मां कम्प्लीट एंड स्टूडेंट्स एक्टिविटी 7 बी जे पण तमे तमारी स्क्रीन पर जोई शको छो तेने पण आपणे ज़ूम मीटिंग मां कम्प्लीट करीशुं। ओके स्टूडेंट, नेक्स्ट आपणे जोईए माय पेज 3, पेज नंबर 92 पर। फर्स्ट सांभळो, संभळावो अने भजवो। फर्स्ट मैथ्स टीचर सेड, એટલે કે ગણિતના શિક્ષક કહે છે, 10 પીપલ ગેવ યુ 300 રૂપીઝ, વોટ વુડ યુ બાય? એટલે કે 10 લોકો તમને 300 રૂપિયા આપે છે તો તમે તેનું શું ખરીદશો? શ્યામ સેડ અ ન્યૂ બાઇસિકલ, એટલે કે નવી સાયકલ। સેકન્ડ ઇટ સ્ટાર્ટ્સ વિથ અ પી એન્ડ વિથ એન ઈ એન્ડ હેઝ મેની મેની લેટર્સ, વોટ ઇઝ ઇટ? એટલે કે તે શબ્દ છે તેની શરૂઆત પીથી થાય છે એન્ડ તેનો અંત છે એ ઈથી થાય છે અને તેમાં ઘણા બધા લેટર્સ, લેટર્સ એટલે કે સમજો છો ને તમે? યસ, તેના બે મિનિંગ છે, એક લેટર એટલે કે જે પત્ર હોય છે તે, અને બીજો લેટર એટલે કે મૂળાક્ષર અથવા તો અક્ષર। હવે વિચારો કે તે શું હશે? યસ, તમે કદાચ સમજી ગયા હશો કે ઇટ ઇઝ ધ પોસ્ટ ઓફિસ। નેક્સ્ટ 2A, વાર્તા સાંભળો અને વાંચો। વન્સ અ લાયન વોઝ અસ્લીપ, એટલે કે એક વખત લાયન એટલે સિંહ સૂતો હતો। અસ્લીપ એટલે કે નિંદ્રાધીન હોવું અથવા ઊંઘમાં હોવું। અ લિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઇંગ ઓન ધ લાયન, નાનકડો ઉંદર જે સિંહ સૂતો હતો તેના પર રમવા લાગ્યો। ધ માઉસ રેન અપ એન્ડ ડાઉન ઓન ધ લાયન, એટલે કે એ નાનકડો ઉંદર સિંહ સૂતો હતો તેના પર ઉપર અને નીચે થવા લાગ્યો। ધ લાયન વોક અપ, હવે તે સિંહ હતો તે જાગી ગયો। હી કોટ ધ માઉસ, કોટ એટલે કે કેચનું એ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ છે જેનો મીનિંગ થશે પકડવું, એટલે કે લાયને સિંહે ઉંદરને પકડી લીધો। ધ લાયન ઓપન હિઝ માઉથ એન્ડ રોડ, આઈ વિલ સ્વેલો યુ। સિંહ પોતાનું મોં ખોલીને અને ગર્જના કરીને કહે છે કે હું તને ગળી જઈશ, એટલે કે ખાઈ જઈશ। સોરી ઓ કિંગ, ક્રાઈડ ધ લિટલ માઉસ, એ નાનકડો ઉંદર રડવા લાગ્યો અને લાયનને કહે છે, સોરી મને માફ કરો, ઓ કિંગ, હે રાજા મને માફ કરો। ફોરગીવ મી ધીસ ટાઈમ, મને આ વખત માફ કરો। આઈ વિલ હેલ્પ યુ વન ડે, હું તમને એક દિવસ મદદ કરીશ। ધ લાયન લાફ્ડ, હવે સિંહ છે તે તો હસવા લાગે છે, શું કામ? કેમકે એ નાનકડો ઉંદર જે જંગલના કિંગ છે લાયન, એને કેવી રીતે મદદ કરી શકે? માટે ધ લાયન લાફ્ડ, ઓ લિટલ માઉસ યુ કેન નોટ હેલ્પ મી, ઓ નાનકડા ઉંદર તું મને મદદ કરી શક નહીં। ધ માઉસ રિક્વેસ્ટેડ, એટલે કે તે નાનકડો ઉંદર વિનંતી કરે છે, ઓ લોર્ડ આઈ કેન, પ્લીઝ લેટ મી ગો, એટલે કે ઓ લોર્ડ, ઓ ભગવાન હું કરીશ, પ્લીઝ
मने आ वखत जवा दो. द लायन स्माइल्ड एट ध माउस. हवे सिंह छे ते उंदर सामे हसे छे. ही लिफ्टेड हिज पाव एंड लेट ध माउस गो. એટલે કે તે પોતાના પંજાને છોડી દે છે અને ઉંદરને જવા દે છે. આફ્ટર સમ ટાઈમ અગેન ધ લાયન વોઝ અસ્લીપ એન્ડ અ હન્ટર કોટ હિમ ઇન અ નેટ. હવે થોડા સમય પછી ફરી વખત સિંહ છે એ નિંદ્રાધીન હતો, એટલે કે ઊંઘમાં હતો, અને એ સમયે હન્ટર એટલે કે શિકારી સિંહને પોતાની જાળમાં એટલે કે જે નેટ હોય તેમાં પકડી લે છે. ધેન ધ માઉસ સો ધ લાયન. અને ત્યારે જે નાનકડો ઉંદર છે તે સિંહને જુએ છે. હી રન અપ એન્ડ કટ ધ નેટ. તે દોડીને આવે છે એન્ડ નેટ હોય છે તેને કટ કરી દે છે, એટલે કે કાપી નાખે છે. Now the lion was free. હવે સિંહ મુક્ત થઈ જાય છે. And the lion said, "Thank you, my friend." સિંહ નાનકડા ઉંદરને કહે છે કે તારો ખૂબ ખૂબ આભાર મારા મિત્ર. ઓકે સ્ટુડન્ટ્સ, અહીં આપણી આ સ્ટોરી છે તે કમ્પ્લીટ થાય છે. એન્ડ કદાચ તમે આ સ્ટોરી ગુજરાતીમાં ભણી ગયા હશો. હવે જુઓ નેક્સ્ટ 2B. વાર્તાના ક્રમ પ્રમાણે વાક્યોને નંબર આપો. અહીં 1-4 સેન્ટેન્સીસ આપેલા છે અને તેને આપણે વાર્તામાં જે રીતે ઘટના બની છે તે રીતે ક્રમમાં ગોઠવવાના છે. જુઓ ફર્સ્ટ ધ માઉસ કટ ધ રોપ્સ એન્ડ હેલ્પ ધ લાયન. એટલે કે ઉંદરે દોરડું કાપી અને સિંહની મદદ કરી. સેકન્ડ ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન. ઉંદર કહે છે કે તે સિંહની મદદ કરશે. થર્ડ ધ હન્ટર કોટ ધ લાયન, એટલે કે શિકારીએ સિંહને પકડ્યો. એન્ડ ફોર્થ ધ લાયન કોટ ધ માઉસ વિથ હિઝ પો, એટલે કે સિંહે ઉંદરને પંજા સાથે પકડ્યો. નાવ સ્ટુડન્ટ્સ, આપણે આ સેન્ટેન્સીસને યોગ્ય ક્રમ આપીશું. જુઓ ફોર્થ છે ધ લાયન કોટ ધ માઉસ વિથ હિઝ પો, એ સ્ટોરીમાં ફર્સ્ટ બનેલી ઘટના છે, એટલે કે ફોર્થની સામે તમારે સેકન્ડ ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન, જેની સામે તમારે નંબર 2 લખવાનું છે. થર્ડ ધ હન્ટર કોટ ધ લાયન, જે થર્ડ છે તેની સામે તમારે નંબર 3 લખવાનું થશે. એન્ડ ફોર્થ, એટલે કે અહીં તમને સેન્ટેન્સ 1 આપેલું છે કે ધ માઉસ કટ ધ રોપ્સ એન્ડ હેલ્પ ધ લાયન, જેની સામે તમારે 4 લખવાનું થશે. સ્ટુડન્ટ, હું વન્સ અગેન રિપીટ કરું છું અને તમારે ચેક કરવાનું છે. સેન્ટેન્સ 4th, જેની સામે 1. સેન્ટેન્સ 2nd, જેની સામે 2. સેન્ટેન્સ 3rd, તેની સામે 3. એન્ડ સેન્ટેન્સ 1st, તેની સામે 4. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, એન્ડ આજે તમારે હોમવર્કમાં જે 2A સ્ટોરી આપેલી છે તે સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે એક વખત લખવાની છે અને સાથે જ શાંતિથી સમજવાની છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે. બાય.